બોલ્યો 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 તમે બોલ્યો. અમે ત્રણ બાજુથી સંચાલન આવે છે, કઈ વાંધો નથી. માનનીય મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલ સાહેબ અમારા આંગણે પધાર્યા છે, મંગલ અભિવાદન કરીએ છીએ. માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી આપનું મંગલ અભિવાદન. કારવા સમાજ તથા વાણોટથી પવનભાઈ શિયાળ આગેવાનો સાથે ઉપસ્થિત થયા છે, આપનું પણ મંગલ અભિવાદન કરીએ છીએ. જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા, સૂર્યાગ્નિવાદળા મંત્ર પુરાણ શાસ્ત્ર ભજનો ગાયે ઋષિ વ્યાકુળ, યોગી ધ્યાન ધરી અને સંયમ કરી જેની કરે કોઈ પામિયા, એ દેવને વંદના, એ મહાદેવને વંદના. બોલી મહારાજ હનુમાનજી મહારાજ કી, એવી સરસ મજાની જય બોલાવો. અમી હાંજનો આજનો આ ડાયરો આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રીબડાના પાદરમાં ગુજરાત આખું જેના ઉપર ગૌરવ લઈ શકે એવા એક એક કલાકારો અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. રાજભા ગઢવી એ ગુજરાતી લોક સાહિત્યની કવિતાનું ઘરેણું છે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી રાજભાને વધાવો. અમીરભાઈ જેને સાંભળીને અમે બધા મોટા થયા છીએ, એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી અમીરભાઈને વધાવો. અનુભા એટલે ચારણી સાહિત્ય અને લોક સાહિત્યનો એન્સાયક્લોપીડિયા અમે જેને કહીએ છીએ, એકવાર એમને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. જેટલી તાળી તમે પાડો છો ને આટલી હું મારા પાડોશમાં પડાવી લઉં છું. એક આરે તમામ મંચ ઉપર જેટલા નામી અનામી બધા જ કલાકારોને એકવાર વધાવો. અમારા સાજિંદા મિત્રો હાકીમ જેવા મહેમાનો અને ઋષિભાઈ ના સંબંધે એના હૃદયના તાંતણે બંધાઈને જેટલા મિત્રો આવ્યા છે, હજી તો અડધા રસ્તામાં છે, મહેમાનો અડધા રસ્તામાં છે. અને મારી સાથે એવો સરસ મજાનો ભજનીક ભાઈ વિમલ મહેતા, એને પણ વધાવી લો તો એનો હરખ પૂરો થઈ જાય. હરેશદાનભાઈ સુરુએ તમને મજા કરાવી. ચૈતર મહિનો માંડ માંડ કોરોના ગયો, આ કાનખડિયું માથે પડે તો વાળ લેતું જાય હો રાજભા. બોલો જો તાલી પડવામાં રહીએ ને તો તાલ પડી જાય. આઘો રાખો એને ભાઈ, આઘો રાખો બાપ. આ દિલ્હી જતું હોય તો આની ભેગું ચિઠ્ઠી મોકલો, ઈ ન કહેવાય. તો હનુમાનજી મહારાજની અહીં પ્રતિષ્ઠા થઈ હોય અને એક એક કલાકાર જેની સાથે આ પરિવારનો ભાઈ રાજદીપભાઈ શક્તિભાઈ સતુભા આ ત્રણેય ભાઈઓ અને અનિલસિંહભાઈનો એવો અંતરનો નાતો છે કે ખાલી રીબડાનું આમંત્રણ મળે એટલે આવવાનો હરખ થાય એવો પ્રેમ આ પરિવાર બધા જ કલાકારોને આપે છે. અને તમે મારું કામ કરી દો ને કાંઈક તો હું 5000ની વસ્તુ ખામી ગિફ્ટ આપું જ નહીં, પણ આ તો વાત છે. કઈ કોઈ એક કામ કરે તો 50000નું કોઈ કામ કરે તો આપણે 50000ની વસ્તુ એને ગિફ્ટ આપી શકીએ. આ વ્યવહાર થઈ શકે કે ભાઈ રાજભા મારું આ કામ કરી દે તો મારે રાજભાનું આ કામ કરી દેવું જોઈએ, હું એનું એક એ વ્યવહાર છે. પણ મને તમે પ્રેમ આપો તો મારે તમને પ્રેમ જ આપવો પડે, એની સામે પૈસા ના આપી શકાય. આ પરિવારોએ કલાકારોને પ્રેમ આપ્યો છે, આટલો માનવ મેરાવાણ આટલા સાધુ સંતો એની રખાવટ એનો રોટલો
અને એના સંબંધોની વ્યવહારિકતા એ આજે આટલી જન્મેદની અહીં ઉપસ્થિત છે. આની પહેલા પણ આપણે હેપરસિંહ બાપુના મરસિયાનો કાર્યક્રમ એવો અદભુત આ જગ્યા ઉપર મૂળભૂત તો ઓલી બાજુ હતો તેજસભાઈ બરાબર ને, એવો અદભુત કાર્યક્રમ અહીંયા થયો હતો ત્યારે પણ આનંદ કર્યો હતો આપણે, ને આ વખતે સંતોના આશીર્વાદ. પિતાની ઈચ્છા હોય મારે મારા મરસિયા ગવડાવવા છે એટલે એ અનિલસિંહભાઈએ પૂરી કરી. અને પછી જીવનના ઉત્તરાર્ધમાં એક વયોવૃદ્ધ ક્ષત્રિય જમરાજાને હાથ તાળી દઈને એમ કે, ડોક્ટર એમ કે, મને બરાબર ખબર છે 3 દિવસ પહેલા જયારે અહીંયા રીબડા બેઠા હતા ત્યારે ડોક્ટરે એમ કીધું હરેશભાઈ કે બાપુને હોસ્પિટલમાં દાખલ કરી દેવા પડે હવે, નહીતર એમની તબિયત લથડતી જશે. અને તે દી મેફરસિંહ બાપુ એમ જવાબ આપ્યો કે જ્યાં સુધી મારા હનુમાનજીની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી જમરાજાની તેવડ નથી મને અડી હકે. આ એનો જવાબ હતો, મારી પ્રતિષ્ઠા થઈ આ એની અંતિમ ઈચ્છા, એવો શબ્દ એમને વાપર્યો. ત્યારે ગીતાજીની સાક્ષી એમ કહે છે, ગીતાજી એમ કહે છે કે અંત સમયે ખાલી એક વખત ઠાકરનું નામ લેવાઈ જાય, માતાજીનું નામ લેવાઈ જાય, ભગવાનનું જેની સાથે તમારી શ્રદ્ધા હોય એનું નામ લેવાઈ જાય ને તોય વૈકુંઠથી વિમાન આવે છે. તો આવું સરસ મજાનું મંદિર જ્યારે રીવડાના પાદરમાં બનતું હોય, હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તો અહીં થઈ આજે, અને હવે બસ આપણા બધાના પ્રાણમાં એ મૂર્તિની પ્રતિષ્ઠા થાય તો આ યત્ન છે ને એ સાચો સાબિત થાય. મૂર્તિમાં તો પ્રાણ પુરાઈ જાય બ્રાહ્મણોના વચનોથી, શાસ્ત્રના વચનોથી, પણ આપણે આપણે આપણા પ્રાણમાં એ મૂર્તિની પ્રતિષ્ઠા થાય ત્યારે એનો આશીર્વાદ આપણી ઉપર વરસે છે. અને કોરોનામાં આમ ગણો ને તો 1000 પુસ્તકોથી ન મળે ને એટલું બધું જ્ઞાન આપણને બધાને મળી ગયું છે, બધાને મળી ગયું ઘરે બેઠા બેઠા. 40 લાખની ગાડી હોય તો પાર્કિંગની બારી ન નીકળે, હા એટલી ખબર પડી ગઈ, આટલી જ વાર લાગે. આમાં ઘરની હોસ્પિટલ હોય તોય બેડ નહોતા મળ્યા યાદ કરો. અને આપણી માનસિકતા તો હતી જ, મને ખબર છે પાછળ બધા મહેમાનો આવે છે એટલે તમારું અહીંયા ધ્યાન છે એના કરતા વધારે વાં ધ્યાન છે, એટલે આવડી મોટી સ્ક્રીન રાખી છે અમારી દાઢીના કેટલા વાળ થોડા થયા ને એ ચોખ્ખા ખબર પડે. આમાં બધું આયોજન એવું સરસ છે રાજદીપભાઈનું, એકવાર વધાવો આ જુવાન, એની ભાઈબંધી અને એના નાતે એના સંબંધો પણ. બેટો જો બાપ તણે, આપણો દુહો છે ને રાજવા, બેટો જો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કામ જણે વરવી લાગે વેરડા. પિતાના નક્ષે કદમ ઉપર સંબંધોની ખેતી કરીને ભાઈ રાજદીપભાઈ ત્રણેય ભાઈઓ ચાલી રહ્યા છે. આવો સરસ મજાનો ઉત્સવ. અને કોરોનામાં મેં કીધું એમ કે આપણે જોયું છે કોરોનામાં, આમ છતાં આપણી માનસિકતા તો એકની એક જ રહી. આવો બરાબર રાતે 22 તારીખે સાંજે મોદી સાહેબે યાદ કરો કીધું હતું આપણને બધાને કે મેરે પ્યારે ભાઈઓ ઓર બહેનો, યાદ છે શબ્દો ભૂલાય કોઈ ને હરેશભાઈ કે ઈ ભૂલાય કે ઈ તો હજી યાદ, ખાલી ભાઈઓ બહેનો બોલે ને ત્યાં કાનની બૂટ લાલ ઘૂમ થવા માંડે છે, હમણાં કઈક બંધ કરશે. મેરે પ્યારે ભાઈઓ ઓર બહેનો, સાહેબે કીધું તું જો જહા હૈ વહી ઠહેર જાય, યાદ છે આ શબ્દો, કોઈ 22 દિનો તક અપને ઘર સે નહીં નીકળેગા, યાદ કરો. મોદી સાહેબ એટલું બોલ્યો ને, અમારો મંજીરા વાળો છે એક મૂકો, એનો મને તરત જ ફોન આવ્યો રાજભા, મને કે સાહેબ હું અત્યારે વોશરૂમમાં છું, મારે શું કરવું? મોદી સાહેબનું માનવું કે મારા મનનું માનવું? મેં કીધું બારો નીકળ્યા જાજુ હાલવાનું છે, એમ નહીં જટ પતે. સૌથી પહેલું સેનિટાઈઝર આપ્યું ને જે બેંકની અંદર શરૂ થયા એ ભેગું સેનિટાઈઝર આપ્યું, ત્યાં અમારો મંજીરા વાળો સીધો માતાજીનું નામ લઈને હબડકો ભરી ગયો. ત્યાંથી મને ફોન આવ્યો, મને કે બેંકુ વાળા ભગવાનમાં માનવા મીડ્યા, અહીં રમભાઈ હું વાત, અરે મને કે શરણામૃત, અરે શરણામૃત નથી કાઈટ બારુનગર ગોટાળો થશે, અને એટલું અને અંદરના કીટાણુ તારા ગોટે ચડી જશે. પણ કોરોનામાં એક માનસિકતા તો આપણી અનુભવ એ થતી તો થતી જ હતી કે આમ તમે જુઓ કે આપણું સેનિટાઈઝર હોય ને તો લોકો પીચુક કરતા હતા, અને કોકનું સેનિટાઈઝર હોય ને તો પીચુક 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 કરતા હતા, યાદ કરો ઠેઠ અહીંયા કોણી હુંથી લઈ લે પીચુક પીચુક, કોકનું હોય ને, આ કોકનું મળ્યું નથી ને, આ મફત છે, હાલો હાલો. તો આ માનસિકતા તો હજી જાતી જ નથી. એવા સમયમાં ગણિતમાં અત્યાર સુધી આપણને ખબર હતી કે ત્રિકોણ કોને કહેવાય ને કાટકોણ કોને કહેવાય, અને 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 બરાબર આ કોરોનામાં જ આપણને બધાને ખબર પડી કે આપણા કોણ કહેવાય, બધાને ખબર પડી ગઈ ત્યારે હનુમાનજી મહારાજ આ કંઈક આશીર્વાદ.
આ ધરતી ઉપર આવા અવતારો ના છે, આવા પૂજ્ય ચરણો ના છે, ક્યાંક કોઈ સાધુડો હાથમાં માળા લઈને ભજન હજી ગિરનાર ની ગોદમાં કરે છે, એટલે આપણે બચી ગયા છીએ સાહેબ, યાદ રાખો. આટલો ભરોસો એમને, અને આ બસ આ ભરોસો જ એમ કેમ છે, અને ભરોસો જ્યાં સુધી છે, જ્યાં સુધી આવા મંદિરો આપણા અડાખમ અડીખમ થતા રહે છે, ત્યાં સુધી આપણી શ્રદ્ધાના આશ્રય સ્થાનો છે. એવા હનુમાનજી મહારાજ જ્યાં જ્યારે બિરાજતા હોય ને, આવું અદભુત આયોજન હોય ગુજરાત ભરના કલાકારો, અને લોકો મેં કીધું ને હસતા જ નથી, અમુક લોકો, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, હા, અને ગામે ગામ ફરીએ છીએ, એટલે જુદા જુદા પ્રકારના માણસોનો અનુભવ મળે, અને એમાં 135 નો માવા એ તો જે આખા સૌરાષ્ટ્રને આપણને ભયડો લીધો, ઘણા તો એટલો બધો ગરમ કરે છે ને માવો, મને એમ થાય છે કે એના હાથમાંથી વિદ્યુત ઉત્પન્ન થઈ જશે. 135 નો માવો એવો બનાવે, એવો બનાવે, આ હા હા, અને ડિલક્ષના પાને ઉભો રહીએ પાછો, વાત જવા દો. અને 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 એટલા એટલા બધા માવા બનાવે, 135 નો હોવાની સ્પીડે રાજકોટમાં જુવાનીઓ હોય, હોવાની સ્પીડે જાતો હોય ને સેજ ધીમો પડે એટલે સમજી લેજો કે થૂકવાનો થયો છે. આખો હેલ્મેટનો કાયદો અહીં નથી હાલ્યો, આના મૂળમાં માવો છે એ મારા સિવાય કોઈને ખબર નથી, કારણ કે માવો પીવે ખાય પછી ઉપર હેલ્મેટ પહેરે છે ભાઈ, અને હેલ્મેટ પર પછી થૂકવા જાય છે ત્યાં આડું હેલ્મેટ આવી જાય છે, ટફ કરતો પડે હેઠો, સોસાયટી ભેગી થઈ જાય, અર આને તો જો હેમરેજ થઈ ગયું, હેમરેજ નથી થઈ ગયું, આ કેસર વાળો ચૂનો હતો, વાત જવા દો. એવા એવા અને ફાકીએ એકની એક દુકાને પછી 10 વર્ષ લગ્ન થઈ ગયા હતા, રાજકોટમાં પિયર ને રાજકોટમાં હારું, એવા જમાઈ અને સસરા બે જણા ભેગા થઈ ગયા, એ ભેગા થઈ ગયા અને પછી સસરાએ ફાકી બનાવી અને જમાઈને આપી, આવા વ્યવહાર હોય ને, અને આપ્યા પછી અડધી ફાકી ખાધા પછી બરાબર જમાઈની સામે સસરાએ એક ભેદી હાસ્ય કર્યું, રાજ અડધી ફાકી આપ્યા પછી કે કાકુમાર કેમ પણ મારી દીકરી 10 વર્ષ લગ્ન થઈ ગયા હતા પછી, એટલે જમાઈ એવો ધોમ થઈ ગયો, એ કે બાપુજી જરાક તો કેવું હતું, એ કે જરાક એંધાણી આપી હોત ને તો હું બાવો થઈ જાત, કે પણ આ ધંધો ન કરત. પછી સસરાએ જે જવાબ આપ્યો છે એ ભયંકર હતો, એ કે બેટા તારી પાસે જે કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે, તારી પાસે જે કટપીસ એનો આખો તાકો મારી પાસે છે, એટલે એટલે 1000 દાખલા છે. પણ ફરી ફરીને કહું છું કે આપણે હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠામાં આ મંદિર તો બનાવ્યું છે જાડેજા પરિવારે સાહેબ, અને ત્યારે આપણે એના દર્શન કરવા જાય ત્યારે આપણા જીવનનું એકાદ વ્યસન મૂકીને કદાચ બહાર નીકળશું ને તો દાદો રાજી થશે સાચા અર્થમાં, કરવા જેવું તો કામ એ જ. એવા હનુમાનજી મહારાજ, અને સૌરાષ્ટ્રની ધરતી એટલે વીરવર પુરુષોની ધરતી છે, અને એ ધરતી ઉપર હું તમે જયારે બેઠા છે ત્યારે હરદાનભાઈએ જે દેશભક્તિની વાત કરી એટલે એ વાતના દોરને આગળ સાંધું છું કે સિયાચીનની બોર્ડર ઉપર -45 ડિગ્રીમાં યાદ રાખજો કે ભારતનો જવાન -45 ડિગ્રીમાં કે કચ્છની બોર્ડર ઉપર 45 ડિગ્રીના તાપમાનમાં આજે જાગે છે ને એટલે રીબડામાં આ તબલું વાગે છે દોસ્તો. એ જવાનોના એક શેર કીધેલો આ રીબડાના પાદરથી મૂકું છું, પૂરી દુનિયા કે ઘર મેં માં સદા રોટી બનાતી હૈ, પૂરી દુનિયા કે ઘર મેં માં સદા રોટી બનાતી હૈ, વહીમાં ભાગ્યશાલી હૈ જો ફૌજી બનાતી હૈ. એક વાર તાલી તો બનતી છે આપણા દેશના તમામ જવાનો માટે, જે જાગે છે આપણા માટે, અને એ વીરતાની વાત અહીંયાથી આ મંચ ઉપરથી ચારણો એવા દેવરાજભાઈ, હરેશભાઈ, રાજભા, અનુભા બધા એવા માતાજીના આશીર્વાદ લઈને વીરરસ એમના જીવ ઉપર છે, માતાજીના પૂરા આશીર્વાદ. મારો વિષય હાસ્યરસનો છે પરંતુ આજે વાત નીકળી છે એટલે મને એમ થાય કે હનુમાનજી મહારાજના ચરણે બેઠો છું, અને હનુમાનજી મહારાજને મારે યાદ કરવા હોય તો એક નાનકડી એવી કવિતા ખાલી હનુમાનજી મહારાજના ચરણે મૂકું છું, એક જ કવિતા, પછી પાછા આપણે રાબેતા મુજબ બધાના વારા બાકી છે, અને આમાં કોઈ આજ મેં કીધું ને એમ કે કલાકાર તરીકે નહીં, આ પરિવારના પ્રેમના આમંત્રણને માન આપીને આવ્યા છે, ત્યારે પૂરી લાગણીથી પોતાના કાર્યક્રમો ક્યાંય લીધેલા હોય તો એ એડજસ્ટ કરીને બધા આવ્યા કે ભાઈ અનિરુદ્ધસિંહ બાપુ યાદ કરે એટલે અમારે આવવાનું હોય ને, આવું સરસ કામ, પોતાના પિતાના સપનાને પૂરા કેમ કરવા જોઈએ, આ તો અનિરુદ્ધસિંહભાઈ પાસેથી આપણે બધાએ શીખવું પડે સાહેબ. મારા પિતાની ઈચ્છા છે કે આ મંદિર બનવું છે, તો એ હજારો લાખોની મેદનીમાં, અને બાપ વિશે બહુ ઓછું લખાણું છે, મા વિશે પુષ્કળ સાહિત્ય મળે, દરેક કવિઓએ કલાકારોએ મા વિશે પોતાની જનતા માટે લખ્યું હોય, જગદંબા માટે લખ્યું હોય, પણ બાપ વિશે ઓછું લખાયેલું છે. ત્યારે મારો લખેલો એક શેર હરેશદાનભાઈ કે પૂરી આ દેશના તમામે તમામ પિતા માટે, કે બડે હી ઠંડ કમરો સે હુકુમત મેં ચલાતા હું, બડે હી ઠંડ કમરો સે હુકુમત મેં ચલાતા હું, મેરે પીછે એક બૂઢે બાપ ને પસીના બહાયા,
દરેકે દરેક પુરુષને, સફળ થયેલા દરેક વ્યક્તિને એ યાદ રહેવું જોઈએ કે મારા બાપે પરસેવો પાડ્યો છે અને એને એને સાયકલ ચલાવીને ત્યારે હું ફોર વ્હીલ લેતો થયો સાહેબ. તો એવા પિતાના સપનાને પૂરા કરવા માટે જ્યારે આખો પરિવાર પોત્ર પોત્રાદીઓ સાથે બધા એક વચને જ્યારે ઊભા હોય ત્યારે નિપસીભાઈ આપણા બધાના વડીલ છે એ વડીલને બ્રાહ્મણ તરીકે આમ આમ વંદન કરવાનું મન થાય કે એમને આ વિચાર આવ્યો કે મારે હનુમાનજીનું મંદિર અહીં કરીને જવું છે. બાકી અને એટલે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને હનુમાનજી મહારાજનું એક સ્તોત્ર, કલ્યાણ સ્તોત્ર. મારા ઘરે હનુમાનજીની પૂજા છે અને મેં મારા હનુમાનજી માટે લખેલું એ પછી આજે પહેલી વાર મહિરાજ હનુમાનજીના ચરણે એની પ્રતિષ્ઠા વખતે મૂકું છું, તમને ગમશે એવી શ્રદ્ધા સાથે. અને ન ગમે તોય આપણે વેચેલ માલ પાછો લેતા જ નથી. અહીં કોઈ કઈ 2000 ની ટિકિટ લઈને તો આવ્યા છો નહીં, તમે પ્રેમના તાતણે આવ્યા છો અને અમે એમ જ આવ્યા છીએ મારા વાલા. તો હનુમાનજી મહારાજ જમદ્રટ જાંબુવંત નીલ અંગત સુગ્રીવ નારિયા પણ હજી લગી હનુમાન જોને કાયમ બેઠો કાગડા એવા મહિરાજ હનુમાનજીને જગાડીએ શબ્દોના પુષ્પોથી. ભટજી વિમલભાઈ નું માઇક આપજો. હેલો ચેક. એક કલ્યાણ સ્તોત્ર મહિરાજ હનુમાનજી ની પ્રતિષ્ઠા વખતે. હનુમંત હે કપિ દિવ્ય દયાવંત રંક શ્રીમંત ધરે તુજ ધ્યાન. હનુમંત હે કવિ દિવ્ય દયાવંત રંક શ્રીમંત ધરે તુજ ધ્યાન. કેસરી નંદન તું બલવંત નમંત તુમે કહી સંત મહાન. હનુમંત હે કપિ દિવ્ય દયાવંત રંક શ્રીમંત ધરે તુજ ધ્યાન. કેસરી નંદન તું બલવંત નમંત તુમે કહી સંત મહાન. તું ક્ષમવંત નયાતિ નયંત વસંત હે ભક્તિ કી સેવા કિશાન. જય જય હે હનુમાન કૃપા નિધિ ગાન કરત કર હો કલ્યાણ. ગાન કરત કર હો કલ્યાણ. ગાન કરત કર હો કલ્યાણ. જાગો જાગો બજરંગ જાગો જાગો હનુમંત જાગો જાગો મહાવીર જાગો 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 જાગો. બજરંગ તું કેસરી અંગ તું શક્તિ તરંગ હે અંજનીલા. સેવા અભંગ સરળતા હે સંગ તું ભક્તિ કી ગંગ હે બજરંગ બાલ. લંક જલાઈ બંક દબંગર છેડી હે જંગ વિશાલ તુફાન. જય જય હે હનુમાન કૃપા નિધિ ગાન કરત કર હો કલ્યાણ. ગાન કરત કર હો કલ્યાણ. ગાન કરત કર હો કલ્યાણ. જાગો જાગો બજરંગ જાગો જાગો હનુમંત જાગો જાગો મહાવીર જાગો 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 રુદ્ર તુલાંગ સમુદ્ર તેરે મુખ મુદ્ર તુ રાઘવ તુ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર નમે નર નાર મધુત સપુ. ઇકો દિશ રુદ્ર તુલાંગ સમુદ્ર તેરે મુખ મુદ્ર તુ રાઘવ તુ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર નમે નર નાર મધુત સપુ. દરિદ્ર તુ સાપે પવિત્ર હનુમંત ક્યાં કરું તેરા બખાન. જય જય હે હનુમાન કૃપા.
लाज गरीब नवाज हनुमंत लाज रखे सबकी बाजत जाज पखाज समाज और ते कतराह सबे कब की कभी कुल ताज गरीब नवाज हनुमंत लाज रखे सबकी बाजत जाज पखाज समाज और ते कतराह सबे कब की हमको है राज यही को है राज श्री राम यवाज रिजे हनुमान जय जय है हनुमान कृपाल गान करत कर हो कल्याण गान करत कर हो कल्याण गान करत कर हो कल्याण जागो जागो बजरंग जागो जागो हनुमंत जागो जागो महावीर जागो 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 ભગવાન રામના રામની જે પર્ણખૂટી છે એની અંદર ભગવાન પાસે એક એવી નોટ છે જેમાં ભગવાને પોતાના પ્રિય શિષ્યોના નામ લખ્યા છે એમ અને એમાં વળી કોકે કીધું ગીતો છે પણ એમાં હનુમાનજી નું નામ નથી હા હનુમાનજી ને તો અહમ નથી આવ્યો એને તો દુઃખ ન લાગે એ તો એમાંથી મુક્ત હતા પણ છતાંય એમ થયું મારી મારામાં કઈ ભૂલ રહી ગઈ હશે ભગવાનના પ્રિય શિષ્યોના નામમાં મારું ક્યાંય નામ નથી કાંઈ ક્યાં ખામી રહી ગઈ જાણવા માટે એ જાય છે અને લખમણજી પાસે જઈને આંખમાંથી બોરબોર જેવડા આહુડા પડી જાય કે મારા હે લખનજી મારી સેવામાં હજી કઈ ખામી છે મારા સમર્પણમાં હજી કઈ ખામી છે ભગવાનની નોટમાં એમ કે છે કે મારું જ નામ નથી અને ત્યારે લખનજી એ ભગવાન રાઘવને કહે છે એટલે રાઘવ મરક મરક હસે છે જઈને અંદર લઈ ગયા અને કીધું જો આ 12 નોટ પડી છે ને એમાં હો નામ છે લખનજી એ કીધું પણ ઓશિકાની નીચે ભગવાન એક નોટ રાખે છે અને ભગવાનના એમાં બે જ પ્રિય શિષ્યોના નામ છે મારા અતિ પ્રિય શિષ્યોના નામ એમાં પહેલું નામ ભરતનું છે અને બીજું નામ હનુમાનજીનું ત્રીજું એ કઈ નામ જ નથી હનુમાનજી આ સમર્પણ સાથે જે હનુમાનજી એ રામના કામ સુધાર્યા હોય એનું બજરંગ બાણ આમ તો આ સ્તોત્ર મોટો છે પણ હું તો ખાલી બે ચાર કડી અહીં મૂકી રહ્યો છું બજરંગ બાણ એક એવી વસ્તુ છે સાહેબ કે જે હનુમાનજીને માનતા હોય હનુમાન હિન્દુ હોય હનુમાનજીને માનતો હોય એક હાવ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા શું હિન્દુની વ્યાખ્યા શું બહુ વિસ્તૃત વિષય છે પણ હનુમાનજીને માને એ તમામ હિન્દુ હોય આટલું તો કહી શકાય હાવ ટૂંકામાં ટૂંકું કહેવું હોય તો એના બજરંગ બાણ અને બજરંગ બાણમાં એ તાકાત કે ખાલી બજરંગ બાણનો પાઠ કોઈ કરી જાય એના જીવનનું કોઈ પણ કામ અધૂરું બાકી રહેતું હોય ઈ બાકી રહીએ ભલા માણસ તો એક બ્રાહ્મણ તરીકે મને શાસ્ત્રના શ્લોક ઉપરનો ભરોસો કહું તો તમારું જોડું ને મારું માથું તમારું એનો પાઠ કોઈ 31 દિવસ 41 દિવસ સુધી કરે ત્યારે એ કોશિશ કરી છે રાજભા આ છંદમાં માલા નામના છંદમાં બજરંગ બાણના બીજક મંત્રને લેવાની મહિરાજ હનુમાનજીના ચરણે ત્રણ પાના લખ્યા મેં સંકટ મોચન હનુમાનજી મારા તમારા દુઃખોને દૂર કરનારા હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના એ છે કે હનુમાનજી આખી ધરતીને મહામારીમાંથી મુક્ત કરો ભારતે જે વેઠું છે એવું ક્યારેય હો વરસ લગી કોઈ પેઢી વેઠે નહીં સંકટ મોચન છો તમે ત્યારે ઓમ હનુ 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 જય હનુમાન ઓમ હિમ 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 ઓમ હુમ 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 જય બલવન ઓમ હનુ 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 જય હનુમાન ઓમ હિમ 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 ઓમ હિમ 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 જય બલવન ઓમ ચમ 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 ઓમ સમ 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 હમ હમ હાક દે હનુમાન જય જય હે હનુમાન કૃપા નિધિ ગાન કરત કર હો કલ્યાણ ગાન કરત કર હો કલ્યાણ ગાન કરત કર હો કલ્યાણ Oh!
પરિવારજનોની આસ્થાને બિરદાવતા બે મિનિટ આપણે હનુમાનજીના ચરણે બધા એક સાથે ભેગા મળીને બે મિનિટ જો ભગવાનનું નામ લઈને તાલ આપીએ તો આ તાલી ભગવાનના નામ ઉપર વગાડવામાં જે કાંઈ પાપ લાગે એ બધું મારા ખાતામાં સીધું જમા થાય અને જે કાંઈ પુણ્ય થાય એ બધું હાલો એક સાથે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરે કે હે દાદા આ ધરતીને મારા દેશને સલામત રાખ. પ્રાર્થનામાં એ તાકાત છે કે દુશ્મનની ગોળી આપણા જવાન સુધી આવતા પહેલા અટકાવી શકે. દોસ્તો એક સાથે આપણે બધા તાલ આપીએ. ચાલો શ્રી રામ જય રામ જય જય રામ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.